કેમ છો મિત્રો? જય સ્વામિનારાયણ. મજામાં? હું પણ મજામાં છું. હવે આપણે ગુજરાતીની અંદર શું શીખી રહ્યા છીએ? અત્યારે સ્વર શીખી રહ્યા છીએ, બરાબર? તો આજે આપણે એક નવો સ્વર શીખીશું. અ આ ઈ ઈ યાદ છે ને બધાને? તો એને કહેવાય સ્વર. તો આજે આપણે એક નવો સ્વર શીખીશું જેનો નામ છે અમ. તમારે ઉચ્ચાર શું કરવાનો છે? અમ. હવે જુઓ મિત્રો, અમથી શું થાય હું તમને બતાવું. આ શું છે? અંગૂઠો. ઇંગ્લિશમાં એને થમ કહેવાય, પણ ગુજરાતીમાં શું કહેવાય? અંગૂઠો કહેવાય. તો આને તમે શું કહો? અંગૂઠો. તો અમથી અંગૂઠો. અની ઉપર તમારે શું કરવાનું છે? ભાર દેવાનું છે બોલતી વખતે. તો તમારો ઉચ્ચાર એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. અંગૂઠો. શું કહેવાશે આને? અંગૂઠો. બરાબર છે મિત્રો? હવે જુઓ, આ તમને શું દેખાઈ રહ્યું છે? મેં તમને શીખવાડ્યું હતું, આપણે અહીં શીખી ગયા હતા, અની ઉપર બે માત્રા, તો એને કહેવાય એરાવત. હવે એરાવતની ઉપર આ જે આવે ને મિત્રો, કે જેની અંદર રાજા મહારાજા બેસે, તો એને કહેવાય અંબાડી. શું કહેવાય? અંબાડી. તો હવે તમે યાદ રાખજો, બરાબર? તો અમથી અંબાડી પણ થાય. યાદ રહી ગયું બધાને? અમથી અંગૂઠો અને અમથી અંબાડી, બરાબર. હવે જુઓ કેવી રીતે લખાય એ હું તમને બતાવું. તમે અ લખતા તો શીખી જ ગયા છો, આવડે છે ને બધાને અથી અજગર? તો અ ઉપરથી તો આપણે કેટલા બધા સ્વર શીખી ગયા છીએ, બરાબર? તો અ લખતા તો આવડે જ. હવે અની ઉપર તમારે આવી રીતે મીંડું કરવાનું છે, તો બની જશે આપણો અમ. સમજાઈ ગયું બધાને? હવે જુઓ, હું તમને અહીંયા મેં અમ લખેલો છે, તો આપણે એને પહેલાં ઘૂંટીશું. તો આવી રીતે આ અમ, અને ઉપર આપણે શું કરીશું? મીંડું, બરાબર? મીંડું કરવાનું ભૂલવાનું નથી, નહીંતર એનો ઉચ્ચાર બદલાઈ જાય, બરાબર? તો મેં તમને શીખવાડ્યું છે કે માત્રા, મીંડું એ બધું તમારે યાદ રાખવાનું, કે જેથી કરીને તમને ખબર પડે કે એનો ઉચ્ચાર શું થશે અને લખાશે કઈ રીતે, બરાબર છે મિત્રો? તો આવી રીતે તમારે પહેલાં અ બનાવવાનો છે. સમજાઈ ગયું? તો તમારી પાસે ઘરમાં જે કંઈ પણ ઓબ્જેક્ટ હોય એની તમે પહેલાં આવી રીતે અમ બનાવજો. જુઓ, અ બનાવી અને ઉપર મીંડું કરી દીધું, તો શું બની ગયું આપણો? અમ. સમજાઈ ગયું બધાને? જુઓ, બની ગયો ને આપણો અમ. હવે હું તમને રીતિમાં શીખવાડીશ. જુઓ, આ આપણે બની ગયો અથી અજગર, અને ઉપર આપણે બનાવી દીધું મીંડું, તો બની ગયો આપણો અમ. સમજાઈ ગયું મિત્રો? પાછું એકવાર બતાવી દઉં છું. આવી રીતે અ બનાવવાનો છે, અને અની ઉપર કરવાનું છે મીંડું, તો બની ગયો આપણો અમ. સમજાઈ ગયું બધાને? હવે જુઓ, હું તમને બુકની અંદર લખતા શીખવાડીશ. એકદમ સરળ છે, તમે આ તો એકદમ ફટાફટ લખી નાખશો. અથી અજગર લખવાનો છે, અને પછી ઉપર મીંડું કરવાનું છે, તો બની ગયો આપણો અમ. અમથી અંબાડી, અમથી અંગૂઠો. પાછું એક વખત શીખવાડી દઉં છું, આવી રીતે અ લખવાનો છે, એની ઉપર મીંડું કરવાનું છે, તો બની ગયો આપણો અમ. તો જુઓ મિત્રો, હવે હું તમને આ વર્કશીટ મોકલીશ, તો તમારે વર્કશીટની અંદર અથવા તો તમારી પાસે કોઈ પણ બુક હોય તો એની અંદર લખી અને મને ફોટોસ શેર કરવાના છે, બરાબર છે મિત્રો? આવજો.